અબડાસા તાલુકાના કોઠારામાં વહીવટી તંત્રએ નવા પુલનું કામ શરૂ કરતા પહેલાં ડાયવર્ઝનની સુવિધા આપી નથી અને પુલનું કામ શરૂ કરી દેતા લોકોને હાલાકી વેઠવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. સરકારી અને વહીવટીતંત્ર કોન્ટ્રાક્ટર દ્વારા જે પણ કામ શરૂ કરતા હોય છે તે પહેલાં ડાયવર્ઝન આપવું તે ફરજિયાત હોય છે, તેમ છતાં પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. પુલનું કામ શરૂ થાય અને ડાયવર્ઝન ન અપાય તો લોકો ક્યાંથી પસાર થાય તે પણ સવાલ છે. પુલનું કામ શરૂ કરી તે પહેલાં ડાયવર્ઝન કેમ ન બનાવ્યું તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે, જેને લઈને નલિયાના પ્રાંત અધિકારીને આ અંગે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે પુલનું કામ વહીવટીતંત્રે શરૂ કર્યું પરંતુ ડાયવર્ઝનની સુવિધા નથી આપી, જેથી કરીને લોકોને હેરાન અને પરેશાન થવું પડે છે. અબડાસા તાલુકાના કોઠારા ગામે ગામતળ પ્રવેશવાના માર્ગ તળાવની આવ પર બે નવા પુલો રાજ્ય સરકારે મંજૂર કર્યા છે. આ પુલોનું ખનન થઈ જતા હવે ગામતળમાં પ્રવેશવા માટેનો નજીકનો કોઈ માર્ગ જોવા મળતો નથી. સર્વે નંબર 850 પૈકી 52 તથા 853 પૈકી એ સ્થળેથી ડાયવર્ઝન કાઢવામાં આવે તે પગપાળા અને નાના વાહનો ત્યાંથી પસાર થઈ શકે એમ છે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. પરંતુ આ સ્થળે માથાભારે તત્વોએ પાકા બાંધકામ કર્યા હોય દબાણો દૂર કરવામાં આવે તેવું મામલતદાર શ્રી અબડાસા દ્વારા દબાણકર્તાઓને મહેસૂલી ધારાની કલમ 61 હેઠળ નોટિસ અપાઈ, તેમ છતાં પણ દબાણકર્તાઓ તેમનું સાંભળવામાં ન આવ્યું અને આ મુદ્દે કેટલાક દબાણકર્તાઓ હાઈકોર્ટ જતા જેને લઈને દબાણો હટાવવાની કામગીરી સ્થગિત થઈ ગઈ છે. તે પછી મામલતદાર દ્વારા અબડાસાના જે દબાણો છે તેને કોરોને સાંભળવાની કાર્યવાહી કરવામાં આવી છે. દબાણકર્તાઓની વાત સાંભળવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી, તેમ છતાં સર્વે નંબર 850 પૈકી 52 અને 851 પૈકીનું કામ શરૂ કરી શકાયું નથી. ડાયવર્ઝન હવે જ્યારે જૂના ફૂલોનું ખનન કાર્ય થઈ ગયું છે અને ગામતળમાં પ્રવેશવા નજીકમાં કોઈ રસ્તો ન હતો, જેથી કરીને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શું નામ છે તમારું? મારો નામ વિક્રમસિંહ જાડેજા. માંગણી અમારી એમ છે કે અત્યારે કોઠારા ગામમાં કોઠારા ગામે બે નવા પુલિયા મંજૂર થયા છે ઘણા સમય બાદ. તે પુલિયાનું કામ ચાલુ થવાનું છે, જેથી થોડુંક કામ ચાલુ થયેલ છે. ગામમાં આવવા જવાનો બિલકુલ રસ્તો બંધ થઈ ગયો છે. જંગી જે છે પાણીની આવ કહેવાય છે, તેમાં મોટું બાંધકામ થઈ ગયેલ છે. જ્યાં જૂનો રસ્તો છે પગથિયાવાળો, જ્યાં વચ્ચોવચ્ચ એક બાંધકામ થઈ ગયેલ છે, જેથી આવવા જવાનો એકદમ રસ્તો બ્લોક થઈ છે. ગામમાં આવવા જવાનો રસ્તો બિલકુલ બંધ છે, જેથી રિક્ષા ભાડું વગેરે, જ્યાં 50 રૂપિયા ભાડું આવતું હતું ગામમાંથી બસ સ્ટેન્ડ આવવા માટે, જેનો 250-300 રૂપિયા ભાડું લેવામાં આવે છે. સવારના 5 વાગે વિદ્યાર્થીની તથા વિદ્યાર્થીઓ કોલેજોમાં ભુજ વગેરે વિસ્તારમાં ભણવા જાય છે, તેમને પણ આવવા જવા માટે બહુ તકલીફ થાય છે. કોઈ દર્દી કોઈ બીમાર સીમાર હોય, મોટી અવસ્થા ન હોય, તેને મોટી હાલાકી થાય છે, જેથી અધિકારી શ્રી આ બાબતે યોગ્ય તાત્કાલિક પગલાં નિર્ણય લે અને અમને આવેદન કાઢી આપે જૂને રસ્તેથી, એવી અમારી વિનંતી છે. આજે આવેદન પત્ર આપવામાં આવ્યું તો શું માંગણી છે? આવેદન પત્ર આપવામાં આજે આવેદનપત્ર સાહેબને દેવા માટે એટલા માટે કોઠારા ગ્રામજનો આવેલા છે કે પહેલું તો જે બે પુલિયાઓ મંજૂર થયા છે એમાં એક પુલ તોડી નાખ્યો છે, એટલે ગામમાં અવર જવર માટે મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. બીજા નંબરમાં ગામના વિદ્યાર્થીઓ, વડીલો કે કોઈ બીમાર માણસને તાત્કાલિક જો લઈ જવો હોય તો હોસ્પિટલ લઈ જવા માટે થઈને આવવા જવા માટે રિક્ષા છકડા XYZ આવવા જવાનો રસ્તો બંધ છે. જો ફરીને લઈ જાય તો 250-300 રૂપિયા જે રિક્ષા ભાડું લઈ લે છે, નાના માણસને પરવડે તેમ નથી. બીજા નંબરમાં કે આ જ્યાંથી આ રસ્તો કાઢવાનો છે કે જે કંઈ હશે તે એ ગ્રામજનોને એટલે પંચાયતને જ્યાંથી અનુકૂળ પડે ત્યાંથી શોર્ટમાં જો રસ્તો કાઢે, રાજાશાહીને વખતના નીકળેલા જ છે તો ત્યાંથી વધારે અનુકૂળ છે માટે અમે સાહેબશ્રીને એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જલ્દ સે જલ્દ
आप साहेबनी बधा नींदर उड़ाड़ी कोठारा ग्रामजनों ने न्याय मळे, जल्दी थी रस्तो निकले अने आनंद थी आ कार्य पूरु थाय एमां अमने हेल्प करे एवी अमे खूब आशा साथे एमनी साथे अहींया आवेला छीए। जय हिंद, जय भारत।